પરથી એક લટકતો મૃતદેહ મળી આવ્યો. અંગત અદાવતમાં હત્યા થયવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. હત્યાના આરોપીઓ ન પકડાતા પરિવારજનો સહિત ગામના લોકો રોષે ભરાયા હતા, જેથી આરોપીના મકાનને એકત્રિત કરી અને ટોળાએ નિશાન બનાવી તોડફોડ કરી હતી અને મકાનને આગ ચંપી પણ કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો ઘટનાના પગલે સમગ્ર ગામમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. તો ઘટનાના પગલે પોલીસ પણ પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઓનલાઈન પર પરેશ જોડાયા છે. પરેશ, બનાસકાંઠા પંથવાડામાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે, એક મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે, શું હતી ઘટના? સિદ્ધિ, વહેલી સવારે બનાસકાંઠાના પાથાવાડામાં એક ઝાડ પર લટકેલા મૃતદેહ મળી આવ્યો હતો. જો કે મૃતદેહ મળી આવતા તેમના પરિવારોને આક્ષેપ કર્યો હતો કે આ હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતા જે તેમના પરિવારોએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ રોકવામાં આવી હતી. જો કે પરિવારોએ એમની સામે જ રહેતા શકતો કેટલાક ઉપર ને તેને પરિવારે તેમના ઘર ઉપર હુમલો કર્યો હતો. લાકડીઓ વડે ત્રણ ઘર ઉપર હુમલો કરીને ઘરને સળગાવી દેવામાં આવ્યા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી બદલ.